જો મિત્રો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો સબસ્ક્રાઇબ બટન પર ક્લિક કરો અને બાજુમાં આપેલ બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમને અમારા બધા વિડીયોની નોટિફિકેશન મળતી રહે હાઈ ફ્રેન્ડ્સ ગુજરાત જૂબ્સ ટ્યુટોરિયલ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે આ વિડીયોમાં ગુજરાત સરકાર દ્વારા કેટલીક શૈક્ષણિક યોજનાઓ બહાર પાડવામાં આવી છે તો આજે આપણે કેટલીક શૈક્ષણિક યોજનાઓ વિશેનો અભ્યાસ કરીશું કે જે તમને આગળ અભ્યાસ કરવા માટે ખૂબ જ ઉપયોગી રહેશે તો હું એવી આશા કરું છું કે અમારો આ વિડીયો આપ અંત સુધી જોશો મિત્રો આજનો આ વિડીયો શરૂ કરતાં પહેલાં આપની એક વાત જણાવી દઉં કે જો આપ અમારી આ ચેનલમાં નવા હોય તો અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જેથી આવનારા વિડીયોની નોટિફિકેશન્સ આપને મળતી રહે તો આજની આપણી પહેલી યોજના આવશે પ્રિએસએસસી શિષ્યવૃત્તિ એની અંદરમાં જોઈએ તો પ્રિએસએસ શિષ્યવૃત્તિમાં આવશે વાર્ષિક આવક મર્યાદા ધોરણ એક થી આઠમાં કોઈ વાર્ષિક આવક મર્યાદા નથી અને નવ દસ માટે ગ્રામ્ય વિસ્તાર માટે રૂપિયા એક લાખ વીસ હજાર અને શહેરી વિસ્તાર માટે રૂપિયા એક લાખ પચાસ હજારની છે ત્યારબાદ જોઈએ તો ધોરણ અને શિષ્યવૃત્તિનો દર તો ધોરણ એકથી આઠના વિદ્યાર્થીઓને પાંચસો રૂપિયા મળે ધોરણ નવથી નવ અને દસના વિદ્યાર્થીઓને રૂપિયા સાતસો ને પચાસ ધોરણ પાંચ કન્યાઓ માટે પાંચસો અને ધોરણ છથી દસ કન્યાઓ માટે સાતસોને પચાસ રૂપિયા એવી રીતે શિષ્યવૃત્તિનો દર નક્કી કરેલો છે ત્યારબાદ આવશે કન્યાઓની પોસ્ટ એસએસસી શિષ્યવૃત્તિ તો પાત્રતાના માપદંડો જોઈએ તો વાર્ષિક આવક મર્યાદા નથી અને સહાયનું ધોરણ જોઈએ અભ્યાસક્રમ હોસ્ટેલર અને ડેસ્કોલર ગ્રુપ એ એન્જિનિયરિંગ મેડિકલ અને બીએસસી હોસ્ટેલર બસો ને એસી અને ડેસ્કોલર એકસો ને પચીસ ગ્રુપ બી ડિપ્લોમા અભ્યાસક્રમો જેવા કે એન્જિનિયરિંગ તાંત્રિક વિજ્ઞાન તથા અનુસ્નાતક અભ્યાસો એકસો ને નેવું હોસ્ટેલર અને એકસો ને પચીસ ડે સ્કોલર ગ્રુપ સી એન્જિનિયરિંગ મેડિસિન તાંત્રિક કળા વાણિજ્ય અને પોસ્ટ ગ્રેજ્યુએટ અભ્યાસક્રમોના પ્રમાણપત્ર અભ્યાસક્રમો માટે હોસ્ટેલર એકસો અને ડે સ્કોલર એકસો ગ્રુપ ડી પોસ્ટ મેટ્રિક અભ્યાસક્રમ અનુસ્નાતક માટે હોસ્ટેલર એકસોને પંચોતેર અને ડેસ્કોલર નેવું ગ્રુપ ઇ ધોરણ અગિયાર અને ધોરણ બાર અને ઇન્ટરમીડિયેટ કક્ષા સુધી એકસોને પંદર હોસ્ટેલર અને ડેસ્કોલર એકસો ડેસ્કોલર છે પાસઠ તો આ હતું સહાયનું ધોરણ અભ્યાસક્રમ આપેલો છે અને આ યોજના હતી કન્યાઓને પોસ્ટ એસએસસી શિષ્યવૃત્તિની આગળનું જોઈએ તો એમ ફિલ અને પીએચડીના વિદ્યાર્થીઓ માટેની શું સહાય છે તો એમફિલ ફિલ અને પીએચડીના વિદ્યાર્થીઓ માટેની સહાયના પાત્રતાના માપદંડો જોઈએ તો એમફિલ ફિલ અને પીએચડીના વિદ્યાર્થીઓ હોવા જોઈએ ગ્રામ્ય વિસ્તાર માટે વાર્ષિક આવક મર્યાદા રૂપિયા એક લાખ વીસ હજાર જ્યારે શહેરી વિસ્તાર માટે વાર્ષિક આવક રૂપિયા એક લાખ પચાસ હજાર એમની સહાયનું ધોરણ જોઈએ તો એમફિલના અભ્યાસક્રમ માટે રૂપિયા પચીસ હજાર અને પી એચડી ના અભ્યાસક્રમ માટે રૂપિયા ત્રીસ હાજર ની સહાય ફાળવવામાં આવે છે ત્યારબાદ આવે છે ધોરણ દસ અને ના બોર્ડની પરીક્ષામાં પ્રથમ ક્રમમાં આવનાર વિદ્યાર્થીઓ માટે ઇનામી યોજનાઓ તો કઈ ઇનામી યોજનાઓ છે એ જોઈએ તો એસએસસી ધોરણ દસ અને એચએસસી ના ધોરણ બાર માં સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના રાજ્ય કક્ષાએ અને જિલ્લા કક્ષાએ પ્રથમ બીજા અને ત્રીજા ક્રમે આવનાર વિદ્યાર્થીઓને પ્રોત્સાહક એવી રીતે બે પાઠ પડેલા છે તો પ્રથમ નંબર આવનારને પ્રોત્સાહક ઇનામ તરીકે મળે એકત્રીસ હજાર બીજો નંબર આવે એને એકવીસ હજાર ત્રીજો ક્રમાંક આવે એને અગિયાર હજાર ત્યારબાદ જિલ્લા કક્ષાએ પ્રથમ ક્રમાંક આવે એને છ હજાર બીજો ક્રમાંક આવે એને રૂપિયા અને ત્રીજો ક્રમાંક આવે એને રૂપિયા ઇનામ આપવામાં આવે છે ધોરણ દસ માં ત્યારબાદ ધોરણ દસ અને બાર ની બોર્ડની પરીક્ષામાં પ્રથમ ક્રમાંક આવનારના વિદ્યાર્થીઓને ઇનામી યોજનાઓમાં ધોરણ બાર રાજ્ય કક્ષા માટે ચાર પ્રવાહ વિજ્ઞાન પ્રવાહ સામાન્ય પ્રવાહ વ્યવસાયલક્ષી પ્રવાહ અને ઉત્તર બુનિયાદી પ્રવાહ અને ધોરણ બાર જિલ્લા કક્ષા માટે બે પ્રવાહ વિજ્ઞાન અને સામાન્ય તો રાજ્ય કક્ષાનો ક્રમાંક અને જિલ્લા કક્ષાનો ક્રમાંક એમાં એમાં પણ એવી જ રીતે પ્રથમ ક્રમાંક આવનારને એકત્રીસ હજાર બીજો ક્રમાંક આવનારને એકવીસ હજાર ત્રીજો ક્રમાંક આવનારને અગિયાર હજાર છે ત્યારબાદ જિલ્લા કક્ષાએ જોઈએ તો પ્રથમ છ હજાર બીજો ક્રમાંક પાંચ હજાર અને ત્રીજો ક્રમાંક આવનારને ચાર હજાર રૂપિયાની સહાય આપવામાં આવે છે આગળની યોજના છે વિચરતી વિમુક્ત જાતિના વિદ્યાર્થીઓ માટેની ટેલેન્ટ પુલ યોજના તો આ યોજના અંતર્ગત ટેલેન્ટ પુલનું નિર્માણની યોજના અંતર્ગત પચાસ મેઘાવી મેરિટોરિયસ વિચરતી વિમુક્ત જાતિના વિદ્યાર્થીઓને ઉત્તમ કક્ષાનું શિક્ષણ તેમજ સુવિધાઓ મળે અને ઉત્તમ કક્ષાની નામાંકિત શાળાઓમાં પ્રવેશ અપાવીને અન્ય સમાજની હરોળમાં બરોબરી કરી શકે અને તેઓ પૂરા આત્મવિશ્વાસથી ઊભા રહી શકે તેવા બનાવવાના મૂળ આશયથી ટેલેન્ટ પુલનું નિર્માણ કરવાની યોજનાના અમલ માટે વિચરતી વિમુક્ત જાતિના વિદ્યાર્થીઓ માટેની યોજના વર્ષ બે હજાર ચૌદ અને વર્ષ બે હજાર પંદર પંદરથી વિદ્યાર્થી દીઠ રૂપિયા ચાલીસ હજારની સહાય સરકારશ્રીના તારીખ સાત આઠ બે હજાર ચૌદની

પ્રવેશ પરીક્ષામાં સાઠ ટકા કે તેથી વધુ ગુણ મેળવી મેરિટમાં આવનાર પચાસ વિદ્યાર્થીઓને ઉત્તમ આવાસીય સુવિધા અને શિક્ષણમાં પસંદ થયેલી શાળામાં અનુક્રમે ધોરણ છ અને ધોરણ અગિયારમાં વાર્ષિક આવક રૂપિયા બે લાખ સુધી વિદ્યાર્થી દીઠ રૂપિયા ચાલીસ હજારની શૈક્ષણિક સહાય અને વાર્ષિક આવક રૂપિયા બે લાખ સુધી સો ટકાથી રૂપિયા ત્રણ લાખ સુધી સહાયના પચાસ ટકા મુજબ વિદ્યાર્થી દીઠની શૈક્ષણિક સહાય આપવામાં આવે છે તો આ હતી વિચરતી વિમુક્ત જાતિના વિદ્યાર્થીઓ માટેની ટેલેન્ટ પુલ યોજના અને એમની કેટલીક શરતો ત્યારબાદ આવે છે અતિ પછાત જાતિ વધુ પછાત જાતિ તેમજ વિચરતી વિમુક્ત જાતિના ધોરણ અગિયાર અને ધોરણ બારના વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ખાનગી ટ્યુશન સહાય સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત જાતિઓ પૈકી અતિ પછાત જાતિ વધુ પછાત જાતિ તેમજ વિચરતી વિમુક્ત જાતિના ધોરણ અગિયાર અને બારના સામાન્ય ધોરણ અગિયાર અને બારના વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ધોરણ દસની પરીક્ષામાં પ્રથમ પ્રયત્ને સિત્તેર ટકા કે તેથી વધુ ગુણ સાથે પાસ કરી ધોરણ અગિયાર વિજ્ઞાન પ્રવાહમાં પ્રવેશ મેળવતા વિદ્યાર્થીઓને ધોરણ અગિયારમાં પ્રથમ વર્ષે રૂપિયા પંદર હજાર તથા ધોરણ બારમાં બીજા વર્ષે રૂપિયા પંદર હજાર મળી કુલ ત્રીસ હજારની ખાનગી ટ્યુશન સહાય તેઓના પિતાવાલીની વાર્ષિક આવક રૂપિયા એક લાખ એક પોઈન્ટ પચાસ લાખ ધ્યાને લઈને વર્ષ બે હજાર ચૌદ અને પંદરથી યોજના અમલમાં મૂકેલ છે તો આ હતી અતિ પછાત જાતિ વધુ પછાત જાતિ તેમજ

તો વિદ્યાર્થી ટેકનિકલ અને વ્યવસાયિક અભ્યાસ કરતો હોવો જોઈએ વાર્ષિક મર્યાદા કોઈ નક્કી કરેલ નથી ગ્રામ્ય વિસ્તાર માટે રૂપિયા એક લાખ વીસ હજાર અને શહેરી વિસ્તાર માટે રૂપિયા એક લાખ પચાસ હજાર એની સહાયનું ધોરણ શું છે એ જોઈએ તો એક વર્ષના વ્યવસાયિક અભ્યાસ માટે માસિક રૂપિયા એકસો પચીસ અને સરકારી આઈટીઆઈ માટે માસિક રૂપિયા ચારસોનું તેમને સહાય કરવામાં આવે છે તો આ હતી તકનીકી અને વ્યવસાયિક અભ્યાસક્રમો માટેની શિષ્યવૃત્તિ કે આઈટીઆઈ સિવાય તો મિત્રો જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો તેને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અમારો આ વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર હું એવી આશા કરું છું કે આ દરેકે દરેક યોજનાઓ આપને આગળ અભ્યાસ કરવા માટે ખૂબ જ ઉપયોગી રહે થેન્ક યુ